નમસ્કાર મિત્રો મિત્રો આજે પહેલી જાન્યુઆરી અને શનિવાર મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ આવી જવાની છે અને ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો અત્યારે ઠંડી સાથે સુસવાટા મારતો પવન વાય છે તેનું મિત્રો એક જ કારણ છે કે અત્યારે ઈશાન દિશાથી પવન ચાલુ છે મિત્રો ત્રણ તારીખ સુધી ઈશાનનો પવન ચાલુ રહેવાનો છે અને ચાર તારીખથી વાયવ્યનો પવન શરૂ થાય છે અહીંયા તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ બની છે આ વરસાદી સિસ્ટમ પવન સાથે ખેંચાઈને મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં આવતી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે આગામી પાંચ છ સાત ને આઠ તારીખે માવઠાની આગાહી કરવામાં આવે છે આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોવાના છીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે કેટલા વાગે અને કેટલો વરસાદ આવવાનો છે સાથે સાથે ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ કેટલું રહેવાનું છે તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી તે પણ હવામાનની માહિતી બિલકુલ લાઈવ તેમના ફોનમાં જોઈ શકે અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં બીજી ચેનલની લિંક આપેલી છે તેના પરથી તમને નવી નવી સરકારી યોજનાઓની માહિતી અને ઘણી ઉપયોગી માહિતી મળતી રહે છે તો મિત્રો તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે પહેલી જાન્યુઆરી અને શનિવાર અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ઈશાન દિશાનો પવન ચાલુ છે તેથી પવન સાથે ઠંડીનું પ્રમાણ પણ વધુ છે મિત્રો પાંચમી તારીખે વાયવ્ય દિશાથી પવન ચાલુ થવાનું છે અને વાયવ્ય દિશામાં એક વરસાદી સિસ્ટમ બની છે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના કચ્છ થઈને ગુજરાતમાં આવી જશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવવાની છે પાંચ તારીખે અને બપોરે ત્રણ વાગે ખાવડા અને નલિયામાં વરસાદ થવાનો છે છ તારીખે અને સવારે પાંચ વાગે ખાવડા નલિયા ગાંધીધામ ચારણકા જામનગર દ્વારકા પાલનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ થવાનો છે મિત્રો છ તારીખે અને બપોરે એક વાગે જૂનાગઢ થાન જામનગર ગાંધીધામ દ્વારકા મહેસાણા પાલનપુર અમદાવાદ ચારણકા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ થવાનો છે મિત્રો સાત તારીખે અને સાંજે પાંચ વાગે કચ્છના ખાવડા નલિયા ગાંધીધામ ચારણકા તથા જામનગર થામ દ્વારકા અમદાવાદ પાલનપુર વડોદરા દાહોદ જૂનાગઢ ઉના ભાવનગર આ બધા વિસ્તારમાં મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ થવાનો છે મિત્રો આઠ તારીખે અને સવારે ચાર વાગે મહેસાણા અને પાલનપુર બાજુ આ લો પ્રેશર બન્યું છે તેથી અહીંયા તો વરસાદ થવાનો છે સાથે સાથે અમદાવાદ વડોદરા સુરત જુનાગઢ ગાંધીધામ આ બધા વિસ્તારમાં મિત્રો વરસાદ થવાનો છે મિત્રો આઠ તારીખે અને સવારે અગિયાર વાગે વડોદરા અને દાહોદ બાજુ આ લો પ્રેશર બન્યું છે તેથી દાહોદ વડોદરા સુરત વલસાડ જામનગર મહેસાણા પાલનપુર ચારણકા કચ્છના ખાવડા ગાંધીધામ દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદ થવાનો છે નવ તારીખે મિત્રો એકવાર ફરીથી ઉત્તર અને ઈશાનનો પવન ચાલુ થાય છે તેથી ગુજરાતમાં નવ તારીખ પછી વરસાદની આગાહી નથી તો પહેલી જાન્યુઆરી અને શનિવાર અહીંયા સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ નકશો જોઈ રહ્યા છો આજે ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વાદળા છવાયેલા રહેશે સવારે ઉત્તર ગુજરાત અને બપોર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વાદળા છવાયેલા રહેશે મિત્રો ચાર તારીખે જે વરસાદી સિસ્ટમ બનવાની છે તેને કારણે કચ્છમાં વાદળા છવાઈ જશે અને પાંચ છ સાત ને આઠ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં વાદળા છવાયેલા રહેશે આ સાથે સાથે માવઠું થવાની પણ આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં આ વાદળા નવમી તારીખ સુધી રહેવાના છે મિત્રો દસમી તારીખ પછી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે મિત્રો વાદળા અને ઠંડીને કારણે પાંચમી તારીખ પછી ભેજનું પ્રમાણ પણ વધી જશે અને તમને ધુમ્મસ જોવા મળી શકે છે